એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરીએ આજે ઇતિહાસ સર્જી દીધો છે અને આ ઇતિહાસ સર્જનાર બીજું કોઈ નથી પરંતુ બનાસકાંઠાનું રત્ન એવા શંકરભાઈ ચૌધરી છે. શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં 40 વર્ષના સમયગાળામાં પ્રથમવાર તમામ ડિરેક્ટરો બિનહરીફ થઈ ગયા છે અને શંકરભાઈને વગર ચૂંટણીએ જ ડેરીના ચેરમેન બનાવી દીધા છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ રજૂ કરી રહી છે શંકરભાઈ ચૌધરી ઉપર અમારો આ ખાસ અહેવાલ. નામ શંકરભાઈ લખધીરભાઈ ચૌધરી. જન્મસ્થળ પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલું વડનગર ગામ. ખેડૂત પરિવારમાં જન્મેલા શંકરભાઈ ચૌધરી આજે બનાસકાંઠા જિલ્લાની એક મોટી રાજકીય ઓળખ છે. શંકરભાઈ ચૌધરીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત રાધનપુરથી કરી હતી. માત્ર 27 વર્ષની ઉંમરે વર્ષ 1998માં રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોર સામે શંકરભાઈ ચૌધરીએ 15,000 કરતાં પણ વધુ મતોથી જીત મેળવી હતી. શંકરભાઈ ચૌધરી રાધનપુરથી ચૂંટાયા બાદ વિધાનસભા પહોંચ્યા અને તેમણે સરકારમાં રહીને રાધનપુર વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા. ત્યારબાદ એકવાર ફરી વર્ષ 2002 અને 2007માં રાધનપુર બેઠકથી જીત મેળવી અને જીતની હેટ્રિક લગાવી. તેમની લોકચાહના અને કુશળતાને પારખી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે મજબૂત નેતાની ઉણપ પૂરવા માટે વર્ષ 2012માં વાવ બેઠક પરથી ચૂંટણી લડવાનો આદેશ કર્યો અને તેમનામાં રહેલી કોઠાસૂઝ, આવડત અને લોકોની સેવા કરવાની ધગસને પગલે વાવ ભાભર વિધાનસભા બેઠક પરના મતદારોનો વિશ્વાસ જીતવામાં પણ શંકરભાઈ સફળ રહ્યા અને ભાભર બેઠક પરથી પણ તેમણે જીત મેળવી. ત્યારબાદ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી બાદ તેમની કાર્યકુશળતાથી પ્રભાવિત થઈને શંકરભાઈ ચૌધરીને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું. ગુજરાત સરકારના મંત્રી બન્યા બાદ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે શંકરભાઈ ચૌધરીએ અનેક વિકાસ કાર્યો શરૂ કર્યા. એક સમયે જે સરહદી સુઈગામ વિસ્તાર વિકાસથી વંચિત હતો અને આ વિસ્તારના લોકો સદીઓ જૂની રીતથી રહેતા હતા, તે લોકોને વિકાસ શું છે તેના સાચા અર્થમાં દર્શન કરાવવામાં પણ શંકરભાઈ ચૌધરીની મહત્વની ભૂમિકા રહી છે. સુક્કાભટ્ટ આ વિસ્તારને શંકરભાઈ ચૌધરીએ રળિયામણો બનાવી દીધો. શંકરભાઈ ચૌધરી સરકારની સાથે સાથે ખેડૂતો અને પશુપાલકોના પણ પ્રિય બનવા લાગ્યા અને તેના લીધે 2015માં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી પર પસંદગીની મહોર લગાવી અને બનાસ ડેરીને મળ્યું હોનહાર, હોશિયાર અને કર્મઠ સુખાન. શંકરભાઈ ચૌધરી જ્યારે બનાસ ડેરીના ચેરમેન બન્યા ત્યારે બનાસ ડેરી ગુજરાતમાં 3જા નંબર પર હતી, પરંતુ તેમની આવડત, તેમની લગન અને તેમનામાં રહેલી હોશિયારીથી તેમણે માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં બનાસ ડેરીને એશિયાની નંબર 1 ડેરી બનાવી દીધી. બનાસ ડેરી અત્યારે દિવસનું 50 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન બન્યા બાદ તાત્કાલિક બનાસ ઘીના ભાવમાં પણ ઘટાડો કર્યો અને તેમના ચેરમેન બન્યા બાદ જિલ્લાના પશુપાલનને નવા આયામ મળ્યા. બનાસ ડેરીએ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસકાંઠા જેવા સુખા જિલ્લામાં શ્વેત ક્રાંતિ સર્જી દીધી. સરકાર અને સહકારનું જબરજસ્ત સંતુલન જાળવી રાખવામાં માહિર એવા શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના મતદારો અને પશુપાલકોના પ્રિય બનવા માંડ્યા. હવે વાત કરીશું એક નેતા તરીકે તેમની સક્રિયતા અને પ્રજાના દુઃખ પ્રત્યે તેમની વેદનાની. તો બનાસકાંઠા જિલ્લાએ વર્ષ 2015 અને 2017માં આ સદીની સૌથી મોટી અતિવૃષ્ટિનો સામનો કર્યો. વર્ષ 2015 અને 2017માં થયેલા વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં મોટી જાનહાનિ થઈ, કેટલાય લોકો બેઘર થઈ ગયા અને ચારેય બાજુ રોકકળ મચેલી હતી અને આ અતિવૃષ્ટિમાં શંકરભાઈ ચૌધરીની સક્રિયતા પણ જોરદાર જોવા મળી હતી. શંકરભાઈ ચૌધરી રેસ્ક્યુની ટીમ સાથે ગામડે ગામડે પહોંચીને જાતે જ રેસ્ક્યુ કરી રહ્યા હતા
અને એ દ્રશ્યો જે તેમના પ્રજા પ્રત્યેની લાગણી દર્શાવે છે. ગ્રાઉન્ડ પર શંકરભાઈ ખુદ હાજર હતા, તો બીજી બાજુ તેમને બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ આપત્તિમાં આખી આખી સરકાર બોલાવી દીધી અને બનાસકાંઠા જિલ્લામાં જ સચિવાલય શરૂ કરી દીધું, જે તેમની રાજકીય સૂઝબૂઝ અને તાકાતની ગવાહી આપે છે. શંકરભાઈ ચૌધરીના પ્રયાસથી બનાસકાંઠા જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિમાં સરકારે છૂટા હાથે સહાયની જાહેરાત કરી દીધી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રૂબરૂ આવીને આ તબક્કે અતિવૃષ્ટિથી બરબાદ થઈ ચૂકેલા બનાસકાંઠા જિલ્લાની હવાઈ મુલાકાત લીધી અને તાત્કાલિક 500 કરોડના સહાયની પેકેજની જાહેરાત કરી હતી. શંકરભાઈ ચૌધરી નેતૃત્વમાં કુશળ છે અને તેમનામાં આવડત છે અને તેના ફળ સ્વરૂપે જ એક સમયે પછાત માનવામાં આવતો બનાસકાંઠા જિલ્લો હવે વિકાસના પાટા પર ચડી ગયો છે. બનાસડેરીને નવા નવા આયામ સર કરાવનાર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મતદારો અને પશુપાલકો પણ પ્રભાવિત છે અને તેનું બોલતું ઉદાહરણ તાજેતરમાં યોજાનારી બનાસડેરીના ડિરેક્ટરોની ચૂંટણી છે. આ ચૂંટણીને લઈ અનેક અટકળો પહેલાં લાગેલી હતી, પરંતુ પશુપાલકો બનાસડેરીના ચેરમેન તરીકે માત્ર ને માત્ર શંકરભાઈ ચૌધરીને જ જોવા માગતા હતા અને તેના ફળ સ્વરૂપે પશુપાલકોએ ચૂંટણી યોજાય તે પહેલાં જ શંકરભાઈને જીતનો સહેરો પહેરાવી દીધો અને આજે આ બનાસડેરીના તમામ ડિરેક્ટરો બિનહરીફ થઈ ગયા છે અને વગર ચૂંટણીએ શંકરભાઈ ચૌધરી બનાસડેરીના ચેરમેન બની ચૂક્યા છે અને તે જ શંકરભાઈ ચૌધરીની લોકપ્રિયતાની ગવાહી આપી રહી છે. બીકે ન્યૂઝ ચેનલ પણ બનાસકાંઠા જિલ્લાના આ રત્નને બનાસડેરીના ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને જિલ્લાના પશુપાલકો સહિત સમગ્ર જિલ્લો આશા રાખી રહ્યો છે કે આગામી સમયમાં બનાસડેરીનો જે વિકાસ થયો છે તેનાથી પણ વધારે વિકાસ કરવામાં શંકરભાઈ સક્રિય રહે.